પરિશિષ્ટ 1 ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર સંતો પાર્ષદો હરિભક્તો 1 સાધુ કૃષ્ણસેવાદાસજી સાધુ કૃષ્ણસેવાદાસજીનો જન્મ રાજકોટમાં થયો હતો જ્ઞાતિએ કડિયા હતા તેમનું પૂર્વાશ્રમનું નામ ડાહયાભાઈ હતું તેમના પિતાનું નામ ગોવિંદભાઈ હતું प्रथम तेमना पिता जामनगर में रहता परंतु कामकाज अर्थे पाछळथी राजकोट में आवीने रह्या हता। डाहयाभाई ने बाळपणथी ज मंदिरे जवानी टेव हती एटले तेओ मोटा मोटा सद्गुरुओना समागम में आव्या हता। ते समागमना योगे करीने तेमने जगत प्रत्ये तीव्र वैराग्य उत्पन्न थयो। आ वैराग्यना बळथी तेओ राजकोटथी निकली अमदावाद जता रह्या हता। अमदावाद में महानुभावानंद स्वामीनी सेवा में तेओ रह्या। महानुभावानंद स्वामीए तेमनो तीव्र वैराग्य अने सेवानी भावना जोई अयोध्या प्रसादजी महाराजने तेमने दीक्षा आपवानुं कह्युं। अयोध्या प्रसादजी महाराजे तेमने दीक्षा आपी। અહીં તેમણે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો પરંતુ ભગવાન ભજવામાં આડે માયા તો આવીને ઊભી જ રહે છે। કૃષ્ણ સેવાદાસજીને પણ એવી વિષમ ઉપાધિ આવી। તેમનું નાનપણથી જ લગ્ન થયું હતું તેથી તેઓ સાધુ થઈ ગયા છે। તે સાંભળી તેમના પત્નીએ માથે બળતી સગડી લઈ રાજકોટમાં પોલિટિકલ એજન્ટ લાંક સાહેબની પાસે જઈ ફરિયાદ કરી। આથી લાંક સાહેબે હુકમ કર્યો કે ડાહ્યાભાઈને અમદાવાદથી તરત જ રાજકોટ લઈ આવવા। આ ઉપાધિને લીધે તેમને અમદાવાદમાં તેડું આવ્યું અને સાધુની દીક્ષા ઉતારી તેઓ રાજકોટ આવ્યા। રાજકોટ આવી તેમણે આ ઉપાધિ શમાવી દીધી। ઘરના તમામના મનનું સમાધાન કરી તેઓ જૂનાગઢ સ્વામીશ્રી પાસે આવ્યા અને સ્વામીશ્રીની સેવામાં રહ્યા। તેમનો તીવ્ર વૈરાગ્ય સંસાર પ્રત્યે અનાસક્તિ અને પ્રભુ ભજનમાં આસક્તિ જોઈ સ્વામીશ્રીએ તેમને દીક્ષા આપવાનું નક્કી કર્યું। પોતે વરતાલ સમયે પધાર્યા ત્યારે તેમને સાથે લઈ ગયા। અહીં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી અને કૃષ્ણ સેવાદાસ નામ પાડ્યું। પછી સ્વામીશ્રીની સાથે તેઓ જૂનાગઢ આવ્યા। અહીં આવ્યા પછી સ્વામીશ્રીએ તેમને રાધારમણ દેવની સેવામાં રાખ્યા। રાધારમણ દેવની તેઓ ખૂબ ભક્તિભાવથી સેવા કરતા તેથી સ્વામીશ્રી તમામ સંતો અને હરિભક્તો તેમના ઉપર અપાર રાજી હતા। નવરાશના સમયમાં તેઓ ધ્યાનનો અભ્યાસ કરતા તેથી સ્વામીશ્રી તેમને ધ્યાનીના નામથી બોલાવતા। સ્વામીશ્રીના સમયમાં રાધારમણ દેવનો ધર્માદો ઉઘરાવવા સાધુઓના 10 મંડળ સોરઠ દેશમાં ફરતા। તેમાં કોઠારી પુરુષોત્તમ દાસજીનું મંડળ ફરતું હતું। તે કોઠારી ધામમાં ગયા પછી સ્વામીશ્રીએ તેમનો દેશ કૃષ્ણસેવાદાસજીને સોંપ્યો હતો। કૃષ્ણસેવાદાસજીએ ત્યારથી તે દેશમાં ફરી હરિભક્તોને ઉપદેશ કરી મહારાજના સર્વોપરી સ્વરૂપની અને સ્વામીશ્રીના અક્ષર સ્વરૂપની નિષ્ઠા કરાવી હતી। રાધારમણ દેવના દેશમાં તેમને ફરવાનું હતું। તે 32 ગામોમાં તેમણે પ્રયત્ન કરી હરિમંદિરો કરાવ્યા હતા। પોતાને ધામમાં જવાનું હતું ત્યારે અગાઉ 6 માસથી પોતે કહેતા કે મારે હવે દેહ મૂકીને ધામમાં જવું છે। પછી જ્યારે દેહ મૂકવાનો સમય આવ્યો ત્યારે મોટા ગોખરવાળામાં અતિશય પ્રતાપ જણાવી સંવત 1937માં ચૈત્રવદી અમાસને દિવસે ભજન કરતાં કરતાં ધામમાં પધાર્યા। 2 સાધુ કેશવ ચરણદાસ આ સંતવર્યનો જન્મ વરતાલ પાસે મહેળાઓમાં થયો હતો। પોતે વ્યવહારે બહુ જ સુખી હતા। તેમને ઘણા આંબા હતા। તેમાંથી સારા આંબાની કેરીઓના ટોપલા ભરી પોતે માથે ઉપાડીને ગઢડે લાવી શ્રીજી મહારાજને જમાડતા। મહારાજના લીલા ચરિત્રોના દીઠેલા પ્રસંગોની તેઓ ઘણી વાતો કરતા. એક વખત ચાર હરિભક્તોની સાથે કેરીના ટોપલા લઈ તેઓ વરતાલ ગયા. તે વખતે શ્રીજી મહારાજ રામપ્રતાપભાઈને બંગલે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા અને લીલો રેશમી સુરવાળ પહેર્યો હતો. તે સુરવાળને સોનેરી મોળિયા મૂક્યા હતા. વળી રેશમની જાળીવાળી ગૂંથેલી નાડી હતી. સુરવાળમાં આગળ કરચલીઓ પડી હતી. શ્રીજી મહારાજ હિન્દી ભાષામાં વાતો કરતા હતા. મહારાજના મુખારવિંદ આગળ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુની તથા મૂળજી બ્રહ્મચારી બેઠા હતા. તે સમયે આ ચારે હરિભક્તો કેરીઓના ટોપલા લઈને આવ્યા. ઓશરીની કોર ઉપર તેમણે ટોપલા મૂક્યા. તેમને જોઈ એક પાર્ષદે મહારાજને કહ્યું, આ ચાર હરિભક્તો આવ્યા છે અને કેરીઓના ટોપલા માથે ઉપાડીને લાવ્યા છે. એટલે મહારાજે પૂછ્યું, શું કેરીઓ લાવ્યા છે? એમ કહી પોતે ઉઠ્યા અને ઉંબરા પાસે આવ્યા. બે હાથ ઊંચા કરી ઓતરંગ ઝાલીને ઊભા રહ્યા. તે વખતે મહારાજે ફક્ત એક સુરવાળ જ પહેર્યો હતો. શરીર ઉઘાડું હતું, તેથી આખા શરીરમાં તલ દેખાતા હતા. આવા અલૌકિક દર્શન તે ચારે હરિભક્તોને થયા. સ્વામી કેશવ ચરણદાસજી ઘણીવાર કહેતા કે હું જ્યારે ધ્યાન કરું છું ત્યારે મને મહારાજની એ ઊભેલી મૂર્તિ સાક્ષાત સાંભળી આવે છે અને ધ્યાનમાં દેખાય છે. પછી મહારાજે તેમને કહ્યું, હરિજનો આવો દર્શન કરો. પછી ચારેય હરિભક્તો પોતાના માથા નમાવી મહારાજને પગે લાગ્યા. મહારાજે તે ચારેયના માથા ઉપર પોતાના ચરણારવિંદ મૂક્યા. પછી મહારાજ પાછા ઢોલિયા ઉપર વિરાજમાન થયા. તે ચારેય હરિભક્તોએ કેરીના ટોપલા લઈ મહારાજના ઢોલિયા પાસે મૂક્યા. પછી મહારાજે એ ચારેય ટોપલામાંથી એક એક કેરી લીધી ને વખાણવા લાગ્યા, અહો કેરી તો બહુ સારી છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ ખાલી વખાણ શું કરો છો? કેરી સારી છે તે કેમ ખબર પડે? એ તો આપ જમો અને અમને પ્રસાદી આપો ત્યારે ખબર પડે કે કેરી સારી છે. તે સાંભળી મહારાજ હસ્યા. પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું, તેથી બ્રહ્મચારીએ એક કેરીને ધોઈ ઘોળી અને મહારાજને આપી. મહારાજ તે કેરી ચૂસવા માંડ્યા. એટલે મુક્તાનંદ સ્વામીએ ખોબો ધર્યો. ત્યારે મહારાજે કહ્યું, આ કેરી તો આ હરિભક્તને આપવી છે, કારણ કે તે સંકલ્પ કરે છે કે મહારાજ કેરી જમીને આપણને આપે તો એક તો પ્રસાદ મળે અને તેની ગોટલી વાવીએ એટલે આંબો પ્રસાદીનો થાય, માટે તેમને જ આપવી છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને કહીને મહારાજે તે હરિભક્તને બોલાવી પ્રસાદીની કેરી આપી અને કહ્યું, લ્યો પ્રસાદી જમો, પણ એ હવે ઉગશે નહીં, તેનું કારણ શરીર બળી ગયું છે. પછી બીજી કેરીઓ જમીને મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુની વગેરે જે જે ત્યાં બેઠા હતા તેમને સૌને આપી. એક દિવસ કેશવ ચરણદાસ અને ભગવાનદાસ જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે વરતાલ મહારાજના દર્શન કરવા ગયા હતા. તે સમયે મહારાજ હરિમંડપના કઠોળામાં કોગળા કરતા હતા. તે પ્રસાદીનું પાણી નીચે પડ્યું. તે પાણી આ બંને છોકરા પીવા લાગ્યા. ત્યારે મહારાજે તેમને કહ્યું, એ એઠા પાણી છે તે પીશો નહીં. ત્યારે તે બંને બોલ્યા, મહારાજ આ તો આપની પ્રસાદીનું પાણી છે. મોટા મોટા બ્રહ્માદિક દેવને પણ આ પ્રસાદી દુર્લભ છે. તે પાણી અમને મળ્યું એ તો અમારા મોટા ભાગ્ય છે. તે સાંભળીને મહારાજે તેમને કહ્યું, તમે બંને ઉપર આવો. એટલે તેઓ બંને મહારાજ પાસે ગયા. મહારાજ તેમના ઉપર અતિ પ્રસન્ન થયા અને તે બંનેને છાતીમાં ભીડીને મળ્યા ને કહ્યું, આ બેય છોકરા સાધુ થશે. મહારાજની અત્યંત પ્રસન્નતા તેમના ઉપર થઈ. તેમાંય સ્વામી કેશવ ચરણદાસ ઉપર તો મહારાજ ખૂબ રાજી થયા હતા. આ સંસ્કારથી તેમને સંસારમાં વૈરાગ્ય થયો. તેથી તેઓ ઘરનો ત્યાગ કરી ગઢડે મહારાજ પાસે ગયા. પરંતુ થોડા દિવસ બાદ તેમના પિતા ગઢડે આવ્યા અને તેમને ઘેર તેડી ગયા. ફરી પાછા તે ઘેરથી ભાગીને મહારાજ પાસે ગઢડા આવ્યા ત્યારે મહારાજે તેમને દીક્ષા આપી કેશવ ચરણદાસ નામ પાડ્યું અને ગોપાળાનંદ સ્વામી પાસે રહેવાની આજ્ઞા કરી. પછી ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું, તમે જૂનાગઢ જઈને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પાસે રહો. એટલે કેશવ ચરણદાસે કહ્યું, સ્વામી, મારે તો તમને રાજી કરવા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, અમને રાજી કરવા હોય તો હું કહું તેમ કરો, તેમાં હું રાજી છું અને તમને એક જોડ ચરણારવિંદ તથા એક પ્રસાદીની માળા આપું છું. વળી ગુણાતીતાનંદ સ્વામી તમારા ઉપર રાજી થશે એટલે મહારાજ અને અમે બંને તમારા ઉપર રાજી થઈ ગયા છીએ એમ તમારે જાણવું. આ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીએ તેમને સમજાવીને સ્વામીશ્રી વરતાલ પધાર્યા હતા. તેમની સાથે જૂનાગઢ મોકલ્યા. સ્વામી કેશવ ચરણદાસજી જૂનાગઢ આવ્યા પછી જે રીતે સ્વામીશ્રી તેમના ઉપર રાજી થાય તે પ્રમાણે પોતે વર્તવા લાગ્યા. સ્વામીશ્રી જ્યારે વરતાલ સમૈયા ઉપર પધારતા ત્યારે વારાફરતી એક વખત સ્વામી કેશવ ચરણદાસને મંદિરનો વ્યવહાર સોંપી જતા અને બીજી વખત રઘુવીર ચરણદાસને સોંપી જતા. સ્વામી કેશવ ચરણદાસ વ્યવહારમાં બહુ નિપુણ હતા. તે સ્વામીશ્રીની અનુમતિ પ્રમાણે મંદિરનો વ્યવહાર ચલાવતા અને સ્વામીશ્રીને રાજી કરતા. શ્રીજી મહારાજના લીલા ચરિત્રોની બહુ વાતો પોતે કરતા. વળી ત્યાગ, વૈરાગ્ય અને સાધુતાના ગુણે પણ ભરપૂર હતા. સંવત 1939માં પોતે ભૌતિક દેહનો ત્યાગ કરી ધામમાં ગયા. પૃથ્વી ઉપર ગમે તેવો કાળ વર્તતો હોય, પરંતુ ભગવાન કે સત્પુરુષ જ્યારે વિચરતા હોય ત્યારે તેમના યોગમાં જે આવી જાય છે તે જીવ જરૂર ઉચ્ચ સ્થિતિને પામી જાય. આવા ઘોર કળીકાળમાં પણ સત્પુરુષની સમીપે તો સતયુગ જ વર્તતો હોય છે. આવા ઉત્તમ દેશકાળ સેવનારા કદી કળીના બંધનમાં આવતા નથી. સ્વામી કેશવ ચરણદાસજી શ્રીજી મહારાજના આશીર્વાદથી, ગોપાળાનંદ સ્વામીની શુભેચ્છાથી અને સ્વામીશ્રીના સંબંધથી અક્ષરરૂપ થઈ ધામમાં વિરાજી ગયા. 3. શાસ્ત્રી ધર્મતનય દાસજી. આ પુરુષનો જન્મ ભાલ દેશના ખરડ ગામમાં ક્ષત્રિય જ્ઞાતિમાં સંવત 1906ના અષાઢ સુદ બીજ રથયાત્રાના દિવસે થયો હતો. તેમના પિતાને શ્રીજી મહારાજના સમયથી જ સત્સંગ હતો. 13 વર્ષની કિશોર વયે આ મુક્ત પુરુષ અદ્ભુતાનંદ સ્વામી પાસે ધોલેરા ગયો. અહીં તેણે અદ્ભુતાનંદ સ્વામીની પૂર્ણ ભાવથી સેવા કરી. અદ્ભુતાનંદ સ્વામી પણ તેની મુમુક્ષુતા જોઈ વૈરાગ્યની વાતો કરવા લાગ્યા. તેથી આ કિશોરના અંતરમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. પરંતુ તેમને કુટુંબીઓ તરફથી ઉપાધિ થવા લાગી. તેથી તેણે અદ્ભુતાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, મારે હવે કેમ કરવું? ગામ નજીક છે, તેથી કુટુંબીઓ વારે વારે આવે છે અને મને ઘરે તેડી જાય છે. આવી ઉપાધિ થાય છે. અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું, તારે મને રાજી કરવો હોય અને મારો તને વિશ્વાસ હોય તો તું જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જા. આ સાંભળી તે કિશોરના મનમાં થયું કે સ્વામીએ બહુ છેટે જવાનું કહ્યું. ગઢડા કે વરતાલ બતાવ્યું હોત તો ઠીક હતું, પણ હવે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને તેમની આજ્ઞા પ્રમાણે જૂનાગઢ જવું. આ પ્રમાણે થોડી વાર વિચાર કરી તેમણે કહ્યું, ભલે, જેમ આપ કહેશો તેમ કરીશ. પછી ગુણાતીતાનંદ સ્વામી ઉપર ભલામણ પત્ર લખી દીધો. તે લઈને તે કિશોર ધોલેરાથી નીકળી થોડા દિવસ બાદ જૂનાગઢ સાંજે 5 વાગે પહોંચ્યો. તે સમયે સ્વામીશ્રી સભા મંડપમાં ગાદી તકીએ વિરાજમાન થયા હતા અને આગળ સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે આ કિશોરે ત્યાં આવી સભામાં બેઠેલા સ્વામીશ્રીને દંડવત કર્યા. તેને જોઈ સ્વામીશ્રીએ કહ્યું, રાખો, ક્યાંથી આવ્યા? ત્યારે કિશોરે કહ્યું, સ્વામી, ભાલ પ્રદેશમાંથી આવું છું. એટલે સ્વામીશ્રીએ ફરી પૂછ્યું, ભાલમાં કયું ગામ? એટલે તેણે કહ્યું, ખરડ. તે સાંભળી સ્વામીશ્રીએ કહ્યું, અદ્ભુતાનંદ સ્વામીએ મોકલ્યા હશે. કિશોર આ સાંભળી આશ્ચર્ય પામી ગયો. તેણે યંત્રવત જવાબ દીધો, હા મહારાજ. એટલે સ્વામીશ્રીએ ફરી પૂછ્યું, કાંઈ આપ્યું છે? એક પછી એક પ્રશ્નોની પાછળ સ્વામીશ્રીની અંતર્યામી શક્તિની પરખ એ કિશોર પામી ગયો. તેને અંતરમાં થયું, સ્વામીએ મને સારે ઠેકાણે મોકલ્યો છે, અહીં મારા મનોરથ પૂરા થશે. પછી કિશોરે કહ્યું, હા મહારાજ, એક કાગળ આપ્યો છે. એમ કહી છેડે બાંધેલો કાગળ છોડી તેણે સ્વામીને આપ્યો. સ્વામીશ્રીએ તે કાગળ વાંચ્યો પછી કહ્યું, તમને અદ્ભુતાનંદ સ્વામીએ મોકલ્યા છે ત્યારે તો અમારે તમને સાચવવા જોશે. એમ કહી સ્વામીએ તેના માથા ઉપર વહાલથી હાથ ફેરવ્યો. દૂર અને અજાણ્યા પ્રદેશની ભડક તે કિશોરના અંતરમાં પેસી ગઈ હતી. તે સ્વામીશ્રીના આવા પ્રેમભર્યા વચનથી નીકળી ગઈ. તેને લાગ્યું કે હું હવે સાચે ઠેકાણે આવ્યો. તે દિવસથી જ સ્વામીશ્રીએ તેને પોતાની સેવામાં રાખ્યા. તેમના સંબંધીઓને ખબર પડી કે તે જૂનાગઢ ગયા છે, એટલે જૂનાગઢ આવી તેમને પરાણે ઘેર તેડી ગયા. પરંતુ આ કિશોર ભક્તને તો સંસાર અને સંસારના સંબંધીઓ મળવત બની ગયા હતા, એટલે થોડા દિવસ ઘેર રહી ફરી ત્યાંથી નીકળી ધોલેરા આવ્યા. અહીં આવી રાત્રે મેળા ઉપર સૂતા હતા. ત્યાં તેમને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા. તેઓ તરત જ જાગી ગયા. એટલે સ્વામીશ્રીએ કહ્યું, તમે અહીં કેમ આવ્યા? તમને અદ્ભુતાનંદ સ્વામીએ શું કહ્યું છે? માટે જૂનાગઢ આવી અમારી પાસે રહો, અમારે તમારા દ્વારા હજુ ઘણા કામ કરાવવા છે. એટલું કહી સ્વામીશ્રી અદ્રશ્ય થઈ ગયા. તે કિશોર ભક્તને આથી અદ્ભુતાનંદ સ્વામીની આજ્ઞાનું રહસ્ય સમજાયું. મોટા પુરુષ તો ફક્ત ટકોર જ કરે, પરંતુ તેમના વચનમાં વિશ્વાસ લાવી તેમની આજ્ઞાનું પાલન કરે તો જીવ ખરેખર સુખીઓ થઈ જાય. તે કિશોર એકદમ ઉઠ્યો અને રાત્રે જ જૂનાગઢ પ્રતિ પ્રયાણ કર્યું. તે કિશોર ભક્ત જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે નવી હવેલીનું કામ ચાલતું હતું. આ કિશોર ભક્તને સેવા કરવાનો બહુ જ ઉત્સાહ હતો. સેવા લેનારાને પણ આ કિશોર ભક્તનો ઉત્સાહ જોઈ વેગ આવી ગયો. તેમણે તેને કહ્યું, ભગત, આ ચૂનાના તગારા લ્યો. આ સાંભળી તે કિશોર ભક્તને ખૂબ જ આનંદ થયો. આવી દેવને દુર્લભ સેવા ક્યાંથી મળે? તેણે તરત જ તગારા લેવાનું શરૂ કર્યું. પરંતુ તગારા ભરી આપનાર વેગી ભક્તે તગારું છલોછલ ભરી દીધું અને બહુ મહેનતથી તે કિશોરને માથે ચડાવી દીધું. તે તગારું લઈ તે કિશોર ભક્ત નિસરણી ચઢવા આવ્યા ત્યારે સ્વામીશ્રી ત્યાં ઊભા હતા. તેમણે આ કિશોર ભક્તને માથે આવું છલોછલ ભરેલું તગારું જોઈ કહ્યું, અરે, આ છોકરાને માથે આવું છલકતું તગારું કોણે મૂક્યું છે? ત્યારે ભરી આપનાર ભગતે કહ્યું, સ્વામી, તેનો ઉત્સાહ જબરો છે. તેણે કહ્યું, પૂરું ભરી આપો. એટલે મેં છલોછલ ભરી આપ્યું. એટલામાં તો તે કિશોર તગારું ઠાલવીને નીચે આવ્યો. એટલે સ્વામીશ્રીએ તેને કહ્યું, તું આ ચૂનાના તગારા ઉપાડવાનું કામ મૂકી દે, પણ આ પથરાની કપચી પડી છે તે બધી વીણીને સુંડલામાં ભરી લે. એ પ્રમાણે સ્વામીશ્રીએ તેની સેવાનો ઉત્સાહ મંદ પડવા ન દીધો ને તેને હળવી સેવામાં જોડી દીધા. ધીરે ધીરે સ્વામીશ્રીએ તેને શિક્ષાપત્રી અને વચનામૃત વાંચતા શીખવાડી દીધું। એક દિવસ નવલ સનેહી નાથજી એ કીર્તન શીખીને સ્વામીશ્રી પાસે ગાયું ત્યારે સ્વામીશ્રી અત્યંત રાજી થઈ ગયા। પછી તેને આશીર્વાદ આપતા કહ્યું, હવે આજ મારે ઓરડે રે એ કીર્તન શીખજો। સ્વામીશ્રીની આજ્ઞા થઈ, તેથી તે જ દિવસે તેણે તે કીર્તન કંઠે કરી લીધું। બીજે દિવસે સવારે તે કીર્તન તેણે સ્વામીશ્રી પાસે ગાયું, તેથી સ્વામીશ્રી તેમનો ઉત્સાહ જોઈ બહુ જ રાજી થયા। પછી કહ્યું, બહુ સારી હલક છે, એક જ દિવસે કંઠે કરી લીધું એટલે ધારક શક્તિ ઘણી છે, સંસ્કૃતનો અભ્યાસ કરી શકો એવી બુદ્ધિ છે, માટે તમને સંસ્કૃત ભણાવી શાસ્ત્રી કરવા છે। આ પ્રમાણે સ્વામીશ્રીએ સંકલ્પ કર્યો। પછી સ્વામીશ્રીએ અચિંત્યાનંદ બ્રહ્મચારીને કહ્યું, આને વિદ્યાભ્યાસ કરાવો, તીવ્ર બુદ્ધિશાળી છે તેથી વિદ્યા સારી સંપાદન કરશે। એટલે બ્રહ્મચારીએ કહ્યું, ભલે સ્વામી, હું તેમને ભણાવીશ, આપની તેના ઉપર કૃપાદ્રષ્ટિ થઈ છે તેથી બધા સંસ્કારો ફરી ગયા અને જરૂર એ વિદ્વાન થશે। બ્રહ્મચારીએ તેને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરાવ્યો। અત્યંત નમ્ર, વિવેકી, બુદ્ધિવાન અને સ્વામીશ્રીના કૃપાપાત્ર એવા આ ભક્તે થોડા જ સમયમાં વિદ્યા સંપાદન કરી લીધી। તેમનો આવો ઉત્સાહ, ભક્તિભાવ અને નિષ્ઠા જોઈ સ્વામીશ્રીએ તેમને સ્વામી બાલમુકુંદ દાસજીને સોંપ્યા અને તેમને ભલામણ કરતાં કહ્યું, અમે આ લોકમાં ન હોઈએ ત્યારે તમારે તેમની સંભાળ રાખવી। સ્વામીશ્રી ધામમાં ગયા પછી સંવત 1924માં આ ભક્તને સ્વામી બાલમુકુંદ દાસજીએ આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ આગળ દીક્ષા અપાવી સાધુ કર્યા અને ધર્મતનય દાસજી નામ પાડ્યું। ત્યારબાદ ધર્મતનય દાસજી સ્વામી બાલમુકુંદ દાસજીના મંડળમાં ફરતા। થોડા વખત પછી તેમણે સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે સ્વામી બાલમુકુંદ દાસજીની આજ્ઞા લઈને વડોદરા વરતાલ જવાનું નક્કી કર્યું। 20 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરીને તેઓ ઉત્તમ કોટીના પંડિત થયા। સ્વામી ધર્મતનય દાસજી શરીરે પુષ્ટ, તેજસ્વી અને આનંદી હતા। શ્રી હરિના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા તેમણે સ્વામીશ્રી થકી દ્રઢ કરી હતી। વળી સ્વામીશ્રી પણ અક્ષર બ્રહ્મનો અવતાર છે એ નિષ્ઠા પણ તેમને દ્રઢ હતી। તેઓ સભામાં સ્વામી અને શ્રીજી અર્થાત અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપની વાતો ઘણી કરતા। રોજ સંધ્યા આરતી પછી પ્રાર્થનામાં મહાધ્યાનાભ્યાસમ એ સ્વામીશ્રીના મહિમાના સ્તોત્રની શરૂઆત કરાવનાર તેઓ જ હતા। વળી કોઈ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ કેમ એવી શંકા તેમની પાસે કરતું તો તેઓ શાસ્ત્રોના પ્રમાણો આપી સચોટ ઉત્તર આપતા અને શંકા કરનારના અંતરમાં સ્વામીના અક્ષર સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવી દેતા। ઘણીવાર તેઓ કહેતા, વરતાલની સભામાં સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે એ પ્રતિપાદન હું શાસ્ત્રોના પ્રમાણોથી કરી આપું। તેઓ ઘણા જ નીડર હતા, ઉત્તમ શ્રેણીના વિદ્વાન હોવા છતાં ખૂબ જ નમ્ર હતા અને કોઈની સાથે વાદવિવાદમાં કદી પણ ઉગ્ર ન થતા, અત્યંત વ્યવહાર દક્ષ પણ હતા। તેથી આચાર્યશ્રી પણ તેમની ઘણીવાર સલાહ લેતા। સંવત 1945માં જ્યારે બંને દેશના આચાર્યોનું રાજકોટમાં સંમેલન હતું ત્યારે તેમાં તેમણે સારો ભાગ લીધો હતો। ત્યારબાદ સંવત 1949માં તેમને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે ગોંડલ મંદિરના મહંત બનાવ્યા હતા। સ્વામી ધર્મતનય દાસજીને જ્યારે ગોંડલના મંદિરની સોંપણી કરી ત્યારે તે મંદિરની સ્થિતિ સાધારણ હતી, આજીવિકાનું પણ કોઈ સાધન ન હતું। વળી એ મંદિરને ભાગે ગામડાઓ પણ ખાસ ન હતા કે જેથી તે હરિભક્તોનો ધર્માદો તે મંદિરને મળે। આ પરિસ્થિતિને લઈને શાસ્ત્રી ધર્મતનય દાસજીને ઘણી ચિંતા રહેતી. એક દિવસ પોતે એવી વ્યગ્ર સ્થિતિમાં રાત્રે સૂતા હતા ત્યારે સ્વામીશ્રી દિવ્ય દેહે તેમને દર્શન દેવા પધાર્યા અને શાસ્ત્રીજીને જાગ્રત કર્યા. સ્વામીશ્રીને સામે દિવ્ય સ્વરૂપે ઊભેલા જોઈ શાસ્ત્રીજીને ખૂબ જ આનંદ થયો. ઉઠીને સ્વામીશ્રીને દંડવત કર્યા, પછી પગે લાગીને કહ્યું, અહો સ્વામી, આ સમયે આપ ક્યાંથી? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, શું કરીએ, તમે રાત્રિ દિવસ આ મંદિરની આજીવિકા માટે સંકલ્પ કર્યા કરો છો, તેથી આવ્યા છીએ. માટે હવે તમે કાંઈ ચિંતા રાખશો નહીં, તમારા બધા સંકલ્પો અમે પૂરા કરીશું. જુઓ ને, અનંત બ્રહ્માંડમાં કર્યું કેનું થાય છે, માટે ધીરજ રાખજો. એટલું કહીને સ્વામીશ્રી અદ્રશ્ય થઈ ગયા. આ પ્રસંગ પછી શાસ્ત્રી ધર્મતનય દાસજીએ નિશ્ચય કર્યો કે મંદિરની ચિંતા હું રાખું છું તે વૃથા છે. એની ચિંતા કરનાર પુરુષ તો પ્રગટ છે. એક સમયે શાસ્ત્રીજી મંદિરની નવી હવેલી કરાવતા હતા. તેમને સ્વામી નારાયણ ચરણદાસે કહ્યું હતું કે પાટડા ચડાવવા અમે આવીશું, પણ તે આવી શક્યા નહીં. એટલે શાસ્ત્રીજી વિચાર કરવા લાગ્યા કે હવે શું થશે. સ્વામીએ કહ્યું હતું પણ આવી શક્યા નહીં ને માણસો વિના પાટડા ચડશે નહીં. આ વિચારમાં ને વિચારમાં રાત્રે તેઓ સૂઈ ગયા. ત્યાં ફરી સ્વામીશ્રીએ તેમને દર્શન દીધા અને કહ્યું, કાંઈ ચિંતા કરશો નહીં, પાટડા બધા અમે ચડાવી દેશું. ફૂલદોલનો ઉત્સવ કરી રંગ ઉડાડીને પછી પાટડા ચડાવજો. તે વખતે ઘણા હરિભક્તો આવશે અને અમે સૌમાં પ્રેરણા કરીશું, એટલે તમામ પાટડા ચડી જશે. પળે પળે સ્વામીશ્રી તેમની સંભાળ લેતા હતા. તેથી તેમના અંતરમાં થયું કે સ્વામી મારે માટે તો પ્રગટ જ છે, મારા દરેક કાર્યની ચિંતા કરે છે, તો મારે હવે કાંઈ ચિંતા રાખવી નહીં. પછી પડવાને દિવસે ઘણા હરિભક્તો આવ્યા અને સ્વામીશ્રીની પ્રેરણાથી સૌએ મળીને પાટડા ચડાવી દીધા. મંદિરની સેવા, ભજન, ભક્તિ અને તપથી શાસ્ત્રીજીના શરીરમાં ટાઢો રોગ થયો. ત્યારે વૈદ્યે તેમને સલાહ આપી કે તમે પાણી બદલો ને દૂધનું સેવન રાખો ને દવા કરો તો સારું થઈ જશે. એટલે તેમણે વૈદ્યની દવા ચાલુ કરી, પરંતુ દૂધ માટે મંદિરના કોઠારી પોતાની પ્રકૃતિ અનુસાર તેમને ટોકવા લાગ્યા. તેથી શાસ્ત્રીજીને વિચાર થયો કે દવા બંધ કરી દઈએ. પરંતુ તે રાત્રે ફરી અક્ષરબ્રહ્મ સ્વામીશ્રીએ તેમને દર્શન દીધા અને કહ્યું, તમે મૂંઝાશો નહીં, અદ્ભુતાનંદ સ્વામીએ તમારો હાથ મને સોંપ્યો છે, એટલે મારે તમારી રક્ષા કરવી જ જોઈએ. તમે કાલે વણથળી જજો, ત્યાં બધી સગવડ છે અને સારું થઈ જશે. મેં ત્યાં કહ્યું છે એટલે ત્યાંના હરિભક્તો કાલે તમને તેડવા આવશે. એટલું કહી સ્વામીશ્રી અંતર્ધાન થઈ ગયા. તે જ રાત્રે સ્વામીશ્રીએ વણથળીમાં પટેલ શામજીભાઈને દર્શન દઈને કહ્યું, શાસ્ત્રી ગોંડળમાં માંદા છે, તેને અહીં તેડી લાવો અને સેવા કરો. સ્વામીશ્રીએ આ પ્રમાણે પોતાને વિશે ખરેખરી નિષ્ઠાવાળા અને પોતાને શરણે આવેલા ભક્તની પળે પળે સંભાળ લીધી. બીજે દિવસે શાસ્ત્રીજીને વણથળીના હરિભક્તો તેડવા આવ્યા. તેમની સાથે તેઓ વણથળી ગયા. વણથળી ગયા પછી થોડા દિવસોમાં તેમને શરીરે સારું થઈ ગયું. ત્યારબાદ સંવત 1968ના આસોવદી એકાદશીની રાત્રિએ આ પંચભૌતિક દેહનો શાસ્ત્રી ધર્મતનય દાસજીએ ત્યાગ કર્યો અને મહારાજની સેવામાં અક્ષરધામમાં વિરાજી ગયા. આવા શૂરવીર, સાધુતાના લક્ષણયુક્ત અને નિષ્ઠાવાળા પુરુષો સ્વામીશ્રીએ પકવ્યા હતા. 4. પીતાંબર ફૂલચંદ મૂળ અમદાવાદના વતની, પરંતુ સુરતમાં નોકરી કરતા. સુરતમાં શુકમુનીએ એક વખત વાત કરી હતી કે મહારાજની વાતોથી જેટલો સમાસ થતો તેટલો સમાસ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી થાય છે। તે સાંભળી પીતાંબરભાઈને સ્વામીશ્રીના દર્શન કરવાની અને વાતો સાંભળવાની જિજ્ઞાસા થઈ। થોડા સમય બાદ સ્વામીશ્રી સુરત પધાર્યા ત્યારે સ્વામીશ્રીની ગુણાતીત વાતોથી તેમનું અંતર ભેદાઈ ગયું। એક વખત તેમણે સ્વામીને કહ્યું, સ્વામી, મારે તમારો સમાગમ કરવો છે। ત્યારે સ્વામીએ તેના તરફ જોઈ કહ્યું, તારો વેશ્યા જેવો વેશ છે, તે તું શું મારો સમાગમ કરવાનો હતો? પીતાંબરભાઈ સ્વામીશ્રીની આ સ્પષ્ટ વાણીથી ડઘાઈ ગયા। મોટી રાતી કિનારનું વિલાયતી ધોતિયું ચીપી ચીપીને પાટલી બંધ પહેરેલું, તેના ઉપર જગન્નાથીનું ગોઠણ સુધીનું લાંબુ અંગરખું, માથે પૈંઠની પાઘડી જેમાં અવારનવાર કસુંબો નાખતા, કાનમાં અત્તરના પૂમડા અને પાનથી ભરેલું મોઢું। પીતાંબરભાઈના આ હાલ જોઈ સ્વામીશ્રીએ તો તેમને સ્પષ્ટ કહી દીધું। પીતાંબરભાઈએ સ્વામીશ્રીને હાથ જોડ્યા, પછી કહ્યું, દયાળુ, આ બધું કાઢી નાખું, પણ આપનો સમાગમ કરવાની રજા આપો। સ્વામીશ્રી તેમની નમ્રતાથી બહુ જ રાજી થયા। વળી તેનો જીવ પણ મુમુક્ષુ અને સંસ્કારી હતો, તેથી સ્વામીશ્રીએ તેને કહ્યું, ભલે, જૂનાગઢ આવજો। પીતાંબરભાઈ સ્વામીશ્રીની અનુમતિથી રાજી થયા। રજોગુણી આડંબર છોડીને પીતાંબરભાઈ જૂનાગઢના નૈમિષારણ્ય ક્ષેત્રમાં તપ કરવા આવ્યા। સ્વામીશ્રી તેમને જોઈ બહુ જ રાજી થયા। તેમને ઉદ્દેશીને વાતો કરે અને ઘડી ઘડી પીતાંબર પીતાંબર બોલ્યા કરે। તેથી કેટલાક સાધુઓ અંદરો અંદર કહેતા કે સ્વામી તો ઓલ્યા વાણિયાના છોકરાને વશ થઈ ગયા છે। સ્વામીશ્રી પણ ઘણીવાર આ સાંભળતા ત્યારે કહેતા કે હું એને વશ ન થાઉં તો એ બ્રહ્મરૂપ ક્યારે થશે? થોડા સમયમાં પીતાંબરભાઈની સ્થિતિ પલટાઈ ગઈ। ગુણાતીતની ગુણાતીત વાતોથી તેમનું અંતર ગુણાતીત રંગે રંગાઈ ગયું। સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, તે કહેતા તે કોઈથી દબાતા નહીં, એટલે સ્વામીશ્રી તેમને શૂરવીર કહેતા। સ્વામીશ્રી ધામમાં ગયા પછી પોતે અમદાવાદના મંદિરની સભામાં વાતો કરતા। તેમની વાતો સાંભળવા હજારો હરિભક્તો આવતા। આથી ત્યાંના સદ્ગુરુઓને તેમના પ્રત્યે દ્વેષ થયો। आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज ने कही तेमने सभा में आववानी बंदी करी, एटले तेमने गाम में दामोदर भाईना छापखाना में वातो करवानू शरू कर्यु। आथी मंदिरनो सभा मंडप खाली थवा लाग्यो। सौ छापखाना में पीतांबर भाईनी वातो सांभळवा जवा लाग्या। सद्गुरुओथी आ पण न सहवायु, तेथी अयोध्या प्रसाद जी महाराजे तेमने त्यागीनी दीक्षा आपी विज्ञानदासजी नाम पाड्यु। त्यागाश्रम में पण तेमनी अप्रतिम प्रतिभा झळकी रही। 5. स्वामी कृष्णचरणदासजी संवत 1909 नी साल में अषाढ़ सुद बीज रथयात्राना दिवसे आ हरिभक्तनो जन्म थयो हतो। संवत 1915 में स्वामीना हाथे वर्तमान धराव्या। त्यारबाद ते जूनागढ़ जन्माष्टमीना अने भीम एकादशीना समये आवता अने स्वामीश्रीना समागमनो लाभ लेता। तेमना वैराग्यनी परिपक्वता जोई तेमने संवत 1933 में धर्मधुरंधर आचार्य श्री भगवत प्रसाद जी महाराज पासे स्वामीश्री माधव चरणदासजीए दीक्षा अपावी अने कृष्णचरणदास नाम धराव्यू। दीक्षा लीधा पछी स्वामी कृष्णचरणदासजीए केटलाक ग्रंथोनो अभ्यास शरू कर्यो। त्यारबाद तेमने ज्यारे मंडल बांधी आप्यू त्यारे तेओ देशमां फरवा निकळता। स्वभावे अत्यंत मायाळू हता, तेथी घणा हरिभक्तो तेमनामां खेंचाता। जेम माताने पोताना पुत्र प्रत्ये हेत होय तेज प्रमाणे कृष्णचरण स्वामी पण सत्संगीओ प्रत्ये हेत राखता। सत्संगीओनो पण तेमना प्रत्ये खूब प्रेम हतो। तेओ कोई पण सत्संगीनुं दुख जोई शकता नहीं। સત્સંગીઓના દુઃખના નિવારણ અર્થે તેઓ તરત કંઈક ઉપાય કરતા, ધૂન કરતા કે મહારાજની પ્રાર્થના કરતા, અન્નાર્થીને તેઓ અન્ન અપાવતા, ધનનું દુઃખ હોય તો ધન અપાવીને પણ તેનું સંકટ ટાળતા, ખેડૂત હરિભક્તોને તેમના ખેતરમાં પાણીનું દુઃખ હોય તો તેઓ કૂવો ગાળવાની આજ્ઞા કરતા અને ક્યાં કૂવો કરવો તે સ્થાન પણ બતાવતા. તેમણે બતાવેલા સ્થાને કૂવો ગળાતો તેમાં આખૂટ પાણી નીકળતું. આમ જે હરિભક્ત દુઃખી હોય તેના દુઃખનું નિવારણ કરી તેના અંતરમાં સત્સંગના સંસ્કારો દ્રઢ કરાવતા. માંદા હરિભક્ત સાજા થાય તે સારું તેઓ શ્રીહરિને પ્રાર્થના કરતા અને મહારાજ તેમની પ્રાર્થના સાંભળતા. તેમના ઉપદેશની શૈલી ખૂબ જ સૌમ્ય અને સરળ હતી. અન્ય ધર્મના અનુયાયીઓને પણ તેઓ સત્સંગનો મહિમા સમજાવતા. સત્સંગથી જ અંતરની શુદ્ધિ થાય છે અને અંતરની શુદ્ધિ થયા પછી જ પ્રભુ પ્રાપ્તિ થાય છે. શ્રીહરિની સર્વોપરી ઉપાસના સમજાવવી એ તેમની વાતોનું મુખ્ય અંગ હતું. તેઓ શ્રીજી મહારાજના લીલાચરિત્રનું ગાન વિશેષપણે કરીને કરતા અને તે વખતે તેમના નેત્રોમાંથી અશ્રુની ધારા ટપકતી. શ્રીહરિના સ્વરૂપ અને મહિમાના રંગથી રંગાયેલા આ સંતવર્ય જ્યારે સભામાં વાતો કરતા ત્યારે શ્રોતાજનોના હૃદય પીગળી જતા. સ્વામીશ્રી પ્રત્યે તેમને અપાર પ્રેમ હતો. સ્વામીશ્રી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ નિષ્ઠા તેઓ તેમના શિષ્યોને દ્રઢ કરાવતા. તેમજ સભામાં પણ કથા પ્રસંગે સ્વામીશ્રીના અક્ષર સ્વરૂપની વાતો તેઓ કરતા. તેમની ઉપદેશની શૈલીથી ધર્મધુરંદર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થતા. તેમની વાતોથી ઘણા હરિભક્તોને સમાસ થતો. તેથી તેમને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે સદ્ગુરુની પદવી આપી હતી. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય શિષ્યો સદ્ગુરુ યોગેશ્વરદાસજી, સદ્ગુરુ બાલમુકુંદ દાસજી તથા સદ્ગુરુ મહાપુરુષદાસજી, આ ત્રણેય સદ્ગુરુઓની તેમના ઉપર પૂર્ણ કૃપા હતી. તેમને સદ્ગુરુ પદવી આચાર્ય મહારાજશ્રીએ આપી તેથી સ્વામી બાલમુકુંદ દાસજી ખૂબ જ રાજી થયા હતા. સ્વામી કૃષ્ણચરણદાસજી શરીરે પુષ્ટ અને નીચા કદના હતા. તેમના શરીરનો વર્ણ શ્યામ હતો. તેઓ અત્યંત રમૂજી હતા. તેથી તેમની વાતોમાં પણ પ્રસંગે પ્રસંગે તેઓ રમૂજ કરાવી જ્ઞાન ઉપદેશને હળવો કરી દેતા. સાધુતાના સર્વ ગુણોથી તેઓ સંપન્ન હતા. તેમણે સોરઠ દેશમાં ઘણા મંદિરો કર્યા હતા. ઘણાને તેમણે વર્તમાન ધરાવી ફેલ મુકાવ્યા હતા. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજીના તેઓ દીક્ષાગુરુ હતા. ધારીમાં તેઓ વિચરણાર્થે પધાર્યા ત્યારે કિશોર વયના ઝીણા ભક્તને પ્રથમ નજરે જોતા જ તેમને અહોભાવ ઉપજ્યો હતો. તેમણે સાધુ થવા માટે પ્રેરણા આપી અને ઝીણા ભક્ત દીક્ષા લઈ જ્ઞાનજીવનદાસજી બન્યા. આશરે 2 વર્ષ જેટલી તેમની સેવા કરી જ્ઞાનજીવનદાસજી શાસ્ત્રીજી મહારાજ સાથે અક્ષર પુરુષોત્તમના સનાતન સિદ્ધાંતને પ્રવર્તાવવા માટે જોડાઈ ગયા. તેમને સદ્ગુરુ સ્વામી શ્રી નારાયણદાસજી ઉપર ખૂબ જ હેત હતું. તેઓ ધામમાં ગયા તેથી તેમના વિયોગથી તેઓ પણ સંવત 1987ના દ્વિતીય અષાઢ સુધી પડવો ગુરુવારે સવારના 9:45 વાગે સ્વતંત્ર રીતે ધામમાં પધાર્યા. સત્સંગમાં 54 વર્ષ રહ્યા. તે દરમિયાન સંપૂર્ણ સાધુતા કેળવી શ્રીહરિ અને સ્વામીનો અપાર મહિમા સૌને સમજાવી તેમણે સાધુતાના અતિ પવિત્ર આશ્રમને પોતાના ઉચ્ચ જીવનથી ઉન્નત કર્યો.